રાધિકા આ 11 વાગવા આવ્યા છે બપોરની રસોઈ ક્યારે કરવાની છે પૂનમ આવશે ને ઈ કર નાખશે હવે એનું શું નક્કી હોય પિયર થી ક્યારે આવશે અને વિજય ક્યારે લેવા ગયો હોય મે હમણાં જજી પૂનમને ફોન કર્યો તો એણે કીધું છે કે અમે નીકળી ગયા છે હમણાં આવીને કર નાખશે પહોંચવામાં જશે એ હારું તમને હારું લાગે એમ કરો મમ્મી તમને એક વાત પૂછું હા બોલ ને બેટા આ પૂનમ એની પેલા ઘરની દીકરીને હાર લઈને તો નહીં આવે ને ના ના હવે ઈ તો આપણે લગ્ન પહેલા જ વાત થઈ ગઈ છે તો વાંધો નહીં બાકી હું મારા છોકરાને એની હારે નહીં રમવા દઉં આ બીજાના ઘરનું લઈ માર મારા ઘરમાં નથી જોતું હો હા હવે તું ચિંતા ન કર વિજય અને પૂનમને છોકરા આવી જાય ને એટલે ઈ પહેલા ઘરના છોકરાને ભૂલી જાય મમ્મી મને આ વિજયભાઈના ભવિષ્યની ચિંતા થાય છે હો શું હા વિજયભાઈના લગ્ન આપણે સાદાઈથી અને ગાયત્રીમાં કરાવ્યા છે અને આમાંય પૂનમના મા બાપે કંઈ કર્યાવર્તો દીધો નથી તો અમે જુદા થાવું તો એ વાપરશે હું એ સમય આવે ને ત્યારે જોયું જશે આમ પણ એનું આણું બાકી છે ને ત્યારે એને મમ્મી હારે વાત કરી લઈશ હારું મમ્મી હારું રાધિકા તું જા અને દાળ ભાતનું કુકર તો મૂકી દે બાકી આવીને પૂનમ બધું કરશે મમ્મી આ જ્યારથી વિજયભાઈના છૂટાછેડા થયા છે ને ત્યારથી ઘરની જવાબદારી અને ઘરનું બધું કામકાજ મારે કરવું પડે છે હા હવે પૂનમ આવી ગઈ છે તો મને થોડીક શાંતિ લેવા દો ને આ મારા છોકરાએ તમને તો ખબર છે ને કેવા તોફાની છે હું તો એનાથી હાવ થાકી ગઈ છું આમાંથી જ નવરી નથી પડતી હા બટા એ વાત હાસી પણ પૂનમ આ ઘરમાં હજી નવી નવી છે ને પણ તું હાર વાર થોડુંક ધ્યાન આપ ને તો પછી બધું શીખી જાય ઠાણું આવશે ને ત્યારે બધું થઈ જાય મમ્મી આજો પૂનમ આવી ગઈ હંમેશા ખુશ રહો અને વિજય ક્યાં છે કેમ દેખાતો નથી એ મને મૂકીને જતા રહ્યા એમને ઓફિસે થોડું કામ હતું ને એટલે સારું કર્યું તો આવી ગઈ આ ઘરમાં હું હાવ એકલા એકલા કંટાળી ગઈ હતી પૂનમ બેટા ઘરે બધા મજામાં તો છે ને હા બધા મજામાં છે તમને લોકોને જય શ્રી કૃષ્ણ કહીએ છે હારું હારું જય શ્રી કૃષ્ણ પૂનમ બેટા તને કઈ થયું છે અને આ તારું મોઢું કેમ પડી ગયેલું લાગે છે મને એવું લાગે છે કે ને પિયર મૂકીને અહીંયા આવું પડ્યું ને એ થોડુંક વહુમું પડ્યું છે બેટા નવે નવું હોય ને ત્યારે એવું લાગે જ અને આ ઘર તો તારું જ છે ને હારું હવે જા અને આ રસોડું સંભાળ અરે પૂનમ બેસ ભાભી બંને બાળકો ક્યાં ગયા હજી હમણાં તો મારી પાસે આવ્યા હતા અરે એને ટ્યુશનનો સમય થઈ ગયો હતો એટલે એ ટ્યુશનમાં જતા રહ્યા જોજે હમણાં ઘરે આવશે ને એટલે પાછા તોફાન ચાલો હા ઘરમાં છોકરાઓ હોય ને એટલે રોનક હોય એ વાત તો તારી સાચી છે હા ભાભી તમારી વાત સાચી છે મને પણ મારી વિશ્વાની બહુ યાદ આવે છે એની સાથે આ 4 દિવસ કેમ નીકળી ગયા ને કઈ ખબર જ ના પડી અને આજે હું અહીંયા આવતી હતી ને ત્યારે વિશ્વ ખૂબ રડવા લાગી મને પણ અહીંયા આવવાની ના પાડતી હતી 4 વર્ષથી મેં મારી વિશ્વાને મારાથી અળગી કરી જ નથી અને આજે એને મૂકીને આવતા મારો જીવ નહોતો ચાલતો જો તારે તારી જિંદગી સુખેથી જીવવી હોય ને તો તારે તારા બાળકથી અલગ રહેવું જ પડશે પણ ભાભી એના પિતા બદલાયા છે માં તો હું જ છું ને પૂનમ એ તારો પ્રશ્ન છે અને આમ પણ હવે તારે તારું અને વિજયભાઈનું વિચારવાનું હોય બાકી બધું વિચારવાનું છોડી દે તું એવું માની લે કે તારી છોકરીના નસીબ ખરાબ હશે હવે બધું છોડ આજે સાંજે પાણીપુરી બનાવવાની છે મેં ચણા પલાળી દીધા છે અને મારા બંને છોકરાઓ માટે ગળ્યું પાણી બનાવજે હા ભાભી સારું હવે હું છોકરાઓને ટ્યુશનમાંથી લેતી આવું
અને થોડું શાકભાજી લાવવાનું છે. તું ઘરનું કામ પતાવ. સારું ભાભી. પૂનમ, એ પૂનમ, આ તારો ફોન આવે છે. એ આવી મમ્મી. હેલો વિશુ, કેમ છે મારી દીકરી? શું કરે છે? નાના નાની, મામા મામી બધા સાથે રમજે હો. મારી દીકરી બહુ ડાય છે ને, હું તારા માટે ઢીંગલી લેવા આવી છું. બહુ દૂર આવી છું એટલે આવતા વાર લાગશે. બહુ જલ્દી આવી જઈશ તારી પાસે. વિશુ, હું પછી ફોન કરું. બાય. કોણ, વિશ્વા હતી? હા મમ્મી, એને મારી બહુ યાદ આવતી હતી અને રડતી હતી. હા, ધીમે ધીમે સમય જાહે ને એમ એને રહેવાની ત્યાં ટેવ પડી જાહે. હા મમ્મી, પણ હજુ એ નાની છે ને એટલે થોડી વધુ તકલીફ પડે. પૂનમ, નાનપણથી જે ટેવ પડે ને એ સારું, મોટા થઈને પછી એને ટેવ પડવામાં વાર લાગે. અને તારા ભાઈ ભાભી તો સારા છે, એ એમની દીકરીની જેમ એને સાચવે છે. હા મમ્મી, તમારી વાત સાચી છે. મારી ભાભી તો વિશ્વાની બીજી માં છે એટલે તો મને ચિંતા નથી. નહીંતર એક માને પોતાના બાળકને અળગા કરતા જીવ ના ચાલે. હા બેટા, કોઈ પણ જગ્યાએ પતિ પત્નીનું છૂટું થાય કે કોઈ પણનું મૃત્યુ થાય, પણ એની સજા તો સંતાનને જ ભોગવવી પડે છે. છૂટાછેડામાં તો જો બેટા એવું છે, બાળકને લઈને આવો ને તો સાસરિયાવાળાને તકલીફ પડે અને મૂકીને આવો ને તો તમને તકલીફ પડે. હા, સ્ત્રીના જીવનમાં તકલીફ જ રહેવાની છે. ભગવાન જેટલું સુખ આપે ને એના કરતા વધારે તો તકલીફ આપે છે. હા બેટા, એમાં આપણા હાથની તો કઈ વાત નથી ને. હા, મેં ભલે ને બીજી વાર લગ્ન કર્યા, પણ મને એક વાતની ખુશી છે કે મને સાસુ તો મા સમાન જ મળી છે, અને એટલે જ હું પોતાને ભાગ્યશાળી માનું છું. હું પહેલી વાર કે બીજી વારમાં માનતી નથી, અને તારી અને વિજયની જોડી ભગવાને પહેલેથી જ બનાવી હશે. હા, એવું બની શકે. સારું, ચાલો હવે હું રસોડામાં જાઉં. હમણાં ભાભી બંને ટેણીયાઓને લઈને આવી જશે. અને હા, આવતાની હારે બે પાસા રસોડામાં જાહે. હા, એમાં પણ આજે પાણીપુરી બનાવવાની છે એટલે બંને છોકરાઓ ખુશ થઈ જશે. હા, આમે છોકરાને બહુ ભાવે પાણીપુરી. હા, મારી વિશ્વાને પણ બહુ ભાવે પાણીપુરી. હું ત્યાં હતી ને તો 10-15 દિવસે પાણીપુરી બનાવી જ દેતી. પાછી વિશ્વાને યાદ કરવા મળી. આમ રસોડામાં જા અને મારું કઈ કામ હોય ને તો મને કહેજે. હે ભગવાન, હું કેટલા કઠોર હૃદયની બની ગઈ છું કે મેં એક માને એના સંતાનથી અલગ કરી. આ તો બધાય નસીબના ખેલ છે. એમાં પૂનમ અને એની દીકરીનો શું વાક છે? એ નાનકડી ફૂલ જેવી દીકરી એની મા વગર કેમ રહેતી હશે? મેં મારા દીકરાના લગ્નના મોહમાં એક ફૂલ જેવડી દીકરીને અળગી કરી નાખી. મેં મારા દીકરાના લગ્નના મોહમાં એક બાળકના નિહાપાનું પોટલું બાંધી દીધું. એ દીકરી વિશ્વાનો પિતા ભલે ગમે તે હોય, પણ એને જન્મ આપનારી માં એ મારી હોવ જ છે ને. હવે તો હું આ વાતનો અંત લાવીશ, રાધિકાને સમજાવીશ અને વિશ્વાને અહીંયા દીકરી તરીકે લઈ આવીશ. નહીં તો ભગવાન પણ મને ક્યારેય માફ નહીં કરે. એક, બે, ત્રણ, ચાર, એટલા તો બહુ થઈ ગયા. મમ્મી,
આ હવાર હવારમાં કેમ પૈસા ગણો છો? કોને દેવાના છે? અરે આ તાર રીવાન બર્થડે નથી આવતી એટલે ક્યાંક તો લઈ દેવું જોહે ને, નકર તો એમ કહે કે બા તો હાવ જૂના જમાના ને રહ્યા. એ વાત તો સાચી હો, એ તો તોફાની જ છે. અરે દીકરીને તો મા બાપની ઘરે જ નખરા કરવા મળે છે અને હા રે તો નકરી જવાબદારી જ હોય. ઈ વાત તો સાચી હો મમ્મી, અહીંયા અમને ક્યાં નખરા કરવા મળે છે? લ્યો બોલો, મારા જેવી સાસુ તો નસીબ વાળાને મળે, બીજી સાસુ મળી હોત ને તો ખબર પડત. હા મમ્મી, એ વાત તમારી સાચી. તમારી વાત આરે હું પૂરેપૂરી સહમત છું. મમ્મી મારે તમને એક વાત પૂછવી હતી. શું કેવું છે બોલ ને. હવે એ બધું મૂકો ને, સાંભળ, પરમ દિવસે રીવાનો બર્થડે છે એટલે મને તૈયારી કરાવવામાં મદદ કરવી પડશે. અરે વાહ, રીવાનો જન્મદિવસ આપણે ધામધૂમથી ઉજવીશું. હા પૂનમ, આપણે બંને બાળકોના જન્મદિવસ ધામધૂમથી જ ઉજવીએ છીએ. દર વખતે એના ફ્રેન્ડ સર્કલને બોલાવીએ છીએ અને આ વખતે તો થોડાક સગા સંબંધીને બોલાવી જ લેવા છે. હા તમને બેયને સારું લાગે ને એમ કરજો. કેક અને ઘર ડેકોરેશનનું બધું હું સંભાળી લઈશ, કારણ કે મારી રીવાની મને બધી ખબર હોય કે એને હું ગમે છે અને હું નથી ગમતું, અને પાછું મારે બધું પરફેક્ટ જ જોશે. હા તમે બે મળીને નક્કી કરી લેજો શું કરવું ને શું નહીં. અને હા પૂનમ, તું શું પૂછતી હતી મને? મમ્મી રીવાનો જન્મદિવસ પરમ દિવસે છે એટલે કે શનિવારે, અને મારી વિશ્વાનો જન્મદિવસ રવિવારે છે, તો હું એક દિવસ મારા પિયર આટો મારતી આવું? ના, તારે પિયર નથી જવાનું, કારણ કે શનિવારે આટલા બધા મહેમાન હોય તો ઘર તો વેરવિખેર થઈ ગયું હોય, તો પછી ઘરના કામ કોણ કરશે? અને રવિવારે બધું કામ પતાવવાનું છે એટલે તારે નથી જવાનું. પણ ભાભી બપોર સુધીમાં બધું કામ કરીને જાવ તો? મારી રીવાને પણ એના જન્મદિવસ ઉજવવાનો બહુ શોખ છે, તો હું જતી આવું. પૂનમ આ તું શું બોલે છે? હવે તારી વિશ્વ પ્રત્યેની જે લાગણી છે ને એ તારે છોડવી પડશે. હવે તારે વિજયભાઈ અને તારું વિચારવાની જરૂર છે, અને આ તારી વિશ્વ છે ને એ હવે તારી નહીં પણ તારા પિયરની જવાબદારી છે. એક મિનિટ રાધિકા, પૂનમ હવે પિયર જાશે અને વિશ્વાને લઈને અહીંયા આવશે, અને લગ્ન પહેલાં ભલે ને જે આપણે શરત કરી હોય પણ વિશ્વા હવે અહીંયા જ રહેશે. તું અને વિજય વિશ્વાને અહીંયા લઈ આવો. સાચી મમ્મી? હા, હવે વિશ્વા તારી અને વિજયની દીકરી થશે અને અહીંયા જ રહેશે. ના મમ્મી, એવું ક્યારેય નહીં બને. વિશ્વા આ ઘરનું લોહી નથી એટલે આ ઘરમાં નહીં રહી શકે. મારા છોકરાઓ વિશ્વાની સાથે નહીં રહે. એનું જેવું નસીબ હતું ને એવું એને ભોગવવા દો. તો રાધિકા હવે તું પણ તારા પરિવારને લઈ અને જતી રહે. મેં પણ પૂનમની જેમ બીજા લગ્ન કર્યા છે અને રોહિત પણ મારા પહેલા ઘરનો સંતાન છે. અત્યાર સુધી મેં આ વાતની કોઈને જાણ નહોતી કરી, પણ એક વાતનો મને જવાબ આપ, અત્યાર સુધી બંને ભાઈનામાં ક્યાંય તમને અંતર દેખાણો? એ બંને સગા ભાઈ કરતાં વિશેષ રહેશે, તો પછી વિશ્વા અને આવનાર સંતાન કેમ ન રહી શકે? તમે આ શું બોલો છો? હું જે બોલું એ સાચું જ બોલું છું ને, અને વિશ્વાને જન્મ આપનારી તો પૂનમ જ છે ને. એક માને એના બાળકથી ક્યારેય જુદું ન કરાય. મમ્મી તમારી વાત સાચી છે, આપણે આજે જ વિશ્વાને લેવા માટે ઘરે જઈશું. તમારા લોકોનો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું.